ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ અને પડતર સરકારી જમીનને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી માટે ભાડા પર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ વધાવ્યો છે. સરકાર દ્વારા આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ યોજના અંતર્ગત જમીનના રૂપાંતરિત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે અને પ્રતિ એકર 100 રૂપિયાથી માંડી 500 રૂપિયા પ્રતિ વર્ષના ભાડાપટ્ટા પર 6 થી 30 વર્ષ સુધી આપવામાં આવશે અને આ જમીન પર બાગાયતી અને ઔષધીય ખેતી કરવાની શરત આપવામાં આવી છે. સરકારની યોજનાને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વધાવી રહ્યા છે, પરંતુ સાથે જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા આવી જમીન પ્રગતિશીલ ખેડૂતો અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોને આપવામાં આવે તો તેનો વધુ ને વધુ લાભ મળી શકે તેમ છે. આજે સરકારે જે બાગાયત મિશન યોજના બહાર પાડી છે રૂપાણી સાહેબે, એ ખરેખર ખૂબ જ આવકારીદાયક છે અને ખૂબ સારી યોજના છે. પણ મારું માનવું એવું છે કે જો બાગાયત મિશન યોજનાની અંદર કોઈ તો પ્રગતિશીલ ખેડૂતોને આ લાભ મળવો જોઈએ. જે ખેડૂતો સારી ખેતી કરે છે એમને જ આ જમીન ભાડાપેટે મળવી જોઈએ, તો જ ગુજરાત ફરીવાર રોલ મોડલ બનશે અને ખેડૂતોની આવક બમણી થશે. કાં તો સરકાર 1 હેક્ટરથી ઓછી જમીન છે એવા ખેડૂતોને જો આ જમીન ભાડાપેટે મળે તો આવનાર સમયમાં તમામ ખેડૂતો મોટા ખેડૂતો બની જાય અને ગુજરાતની ખેડૂતોની આવક બમણી થઈ જાય. સાથે સાથે પ્રગતિશીલ ખેડૂત કન્વરજી વાઘણિયાનું કહેવું છે કે સરકાર દ્વારા આગામી સમયમાં બજેટ બહાર પાડવામાં આવનાર છે ત્યારે સરકાર દ્વારા આ બજેટમાં પશુપાલન અને ખેતીને લઈ ખાસ જાહેરાત કરે તેવી ખેડૂતો અને પશુપાલકો આશા રાખી રહ્યા છે. પશુપાલક અને ખેડૂતોનું માનવું છે કે સરકાર દ્વારા દૂધના સારા ભાવોની સાથે સાથે ગુજરાતના તમામ જિલ્લામાં પણ બનાસકાંઠા જિલ્લાની જેમ પશુ ચિકિત્સાલય તૈયાર કરવામાં આવે અને પશુપાલકોને પશુઓની ખરીદી માટે આર્થિક સહાય આપવામાં આવે. આ ઉપરાંત ખેડૂતો વધુ ને વધુ ઓર્ગેનિક ખેતી કરતા થાય તે માટે આગામી બજેટમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરવામાં આવે. હાલની તારીખમાં સરકાર ખેડૂતોના બજેટનું લગભગ તૈયારી જ છે, તો અમારું માનવું એવું છે કે પશુપાલન ક્ષેત્રે ખેડૂતોની આવક વધારવી હોય તો સરકારને દૂધના પોષણ ભાવો ખેડૂતોને આપવા પડશે. જે દૂધના ભાવ બિલકુલ ઓછા મળી રહ્યા છે, પશુ ચિકિત્સા કેન્દ્ર પણ એને વધારવા પડશે. કારણ કે પશુ બીમાર થાય તો ખેડૂતોને ખૂબ જ ખર્ચા થાય છે, તો એના માટે સરકારે જોગવાઈ કરવી પડશે. પશુ દાન પણ આપવું પડશે અને એને ગાયો ભેંસો બનાવવા માટે વગર વ્યાજે એમને પૈસા આપવા પડશે, તો જ ખેડૂત પશુપાલન ક્ષેત્રે સદ્ધર થશે. અને ખેતીની અંદર જો સરકાર ઓર્ગેનિક ખેતી ઉપર સરકારે ખૂબ ફોકસ મૂકી છે, તે છતાં પણ ખેડૂતોને સસ્તા દરની લોન, રાસાયણિક ખાતરો તો બિલકુલ વાપરવા જ નથી, પણ તમામ ક્ષેત્રે એને લાભ સરકારને આપવો પડશે.